કોરોના વાયરસને પગલે શહેરમાં હાલ રક્તની તાતી જરૂરિયાત છે, ત્યારે વિશ્વ ડોક્ટર દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘનશ્યામ બિરલા દ્વારા 90મી વખત રક્તદાન કરવામાં આવ્યું હતું. ડોક્ટર ડે નિમિત્તે પરમ ડોક્ટર હાઉસમાં એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 62 જેટલા રક્તદાતાઓએ રક્ત આપી સમાજ પ્રત્યે પોતાનું ઋણ અદા કર્યું હતું, જેમાં માસ્ક, સેનિટાઈઝર, હોમિયોપેથિક દવા અને સન્માનપત્ર આપી તેમને સન્માન કર્યા હતા. આ કેમ્પના આયોજક સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન, સુરત રેડક્રોસ બ્લડ બેંકના કોઓર્ડિનેટર તથા રક્ત આપવા હર હંમેશ અગ્રેસર રહેનાર ઘનશ્યામ બિરલાએ પોતાનું રક્ત 90મી વખત આપી સમાજ પ્રત્યે પોતાની સેવા આપી હતી. પોતાના જીવના જોખમે ફરજ બજાવતા ડોક્ટરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વલસાડ નગરપાલિકાના ઉપપ્રમુખ કાવ્યા પટેલ ઉપરાંત નિલેશ આસોદરિયા, હિતેશ પટેલ જેવા મહાનુભાવો હાજર રહ્યા હતા. પરમ ડોક્ટર હાઉસે ખડે પગે રહી સેવા આપી હતી. આ કાર્યક્રમ સફળ બનાવવા સંસ્થાના ડોક્ટર મુકેશ પડસાડા, ઘનશ્યામ પાદરા, હરેશ માંગરોલિયા, કિશન ભુવા તેમજ અનેક મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ અંગે વધુ માહિતી ડોક્ટર ચેતન પટેલ તેમજ ઘનશ્યામ બિરલાએ એબી ન્યૂઝ ચેનલને આપી હતી. હું ડોક્ટર ચેતન પટેલ, ઓર્થોપેડિક સર્જન, પરમ ઓર્થોપેડિક હોસ્પિટલ લાલ દરવાજાથી, પરમ ડોક્ટર હાઉસમાંથી. એકચ્યુઅલી હું ઘનશ્યામભાઈ બિરલા સાથે દર ડોક્ટર દિવસના દિવસે અમે આયોજન કરીએ છીએ. આ વખતે થોડો અમને બી ડાઉટ હતો કે આવી રીતે કરવું જોઈએ કે ના કરવું જોઈએ, પણ જ્યારે બ્લડ બેંકની અંદર અમે રિવ્યૂ લીધો ત્યારે અમને ખબર પડી કે એ લોકોને રેગ્યુલર કરતાં અછત છે, કેમ કે અત્યારે કોઈ બ્લડ ડોનેશન થતું નથી. હવે આવા સમયે આઈડિયલ કન્ડિશન હતી કે રાખવો જ જોઈએ, પણ રાખવો જોઈએ તો લોકોને કંઈ તકલીફ ના પડે એ રીતે. એટલે અમે સૌથી પહેલાં માર્કેટિંગની અંદર જે દર વખતે પેમ્પલેટ છપાઈને લોકોને કહીએ, એ સિવાય અમે પર્સનલી ફોન કરીને બધાને કહ્યું કે તમને અહીંયા સેનિટાઈઝર મળશે, સોશિયલ ડિસ્ટન્સીસ મળશે અને માસ્ક મળશે. તમારે માસ્ક વગર આવવાનું નથી. કોરોનાની જે મહામારી છે એને ધ્યાનમાં રાખીને આપવું જરૂરી છે, પણ ધ્યાન રાખવા સાથે આપવું જોઈએ. એ બધાને અમે વાત કરી કે અત્યારે હકીકતે તંગી છે તો આપો, અને લોકોએ એ સ્વીકાર્યું, સમજ્યા કે નાના જરૂર છે. અત્યારે અમારે ઓલરેડી 35-45 જેટલું કલેક્શન થઈ ગયું છે અને હજુ અમને એક્સપેક્ટેશન 35-40 જેટલાનું બીજું છે. અને જેટલા લોકો આવ્યા એટલા લોકોએ બહુ સરસ રીતે સોશિયલ ડિસ્ટન્સીસ પાળ્યું, માસ્ક પહેર્યું, સેનિટાઇઝેશન લીધું અને સારું કલેક્શન થયું છે. હું આ મહામારીમાં ઉલટાનું લોકોને એવું આહવાન કરું છું કે અત્યારે બહુ જરૂર છે, તમે કેમ્પની રાહ નહીં જુઓ, કેમ કે કેમ્પ કરવું અમારા માટે થોડું અઘરું હોય છે, બધું મેનેજ કરીને આ રીતે કરવું મહામારીમાં. તો હું તમને એવું એક આહવાન કરું કે તમને જ્યારે બી ચાન્સ મળે, તમે હેલ્ધી હોવ, તમને કોરોનાને લગતા કોઈ સાઇન્સ ના હો, તો બ્લડ બેંકે જઈ અને પર્સનલી તમે બ્લડ આપો. અત્યારે સિરિયસલી બહુ જરૂર છે. કાલે ઓ નેગેટિવ બ્લડ ગોતવામાં અમને તકલીફ પડી, આજે અમે 2 ડોનર ઓ નેગેટિવના સુધી જે અત્યારે ડોનેટ કરીને ગયા. નમસ્કાર, ઘનશ્યામ વસાણી બિરલા, પ્રમુખ શ્રી સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન. આજરોજ વિશ્વ ડોક્ટર દિવસની ઉજવણીના ભાગરૂપે અમે પરમ ડોક્ટર હાઉસની અંદર એક રક્તદાન કેમ્પનું આયોજન કરેલું. આજે જ્યારે કોરોનાની મહામારીની અંદર લોકો પીડાઈ રહ્યા છે, ત્યારે લોકડાઉનની અંદર ખરેખર રક્તની અમને અછત નથી પડતી, પણ જ્યારે અનલોક થયું અને લોકો પોતાના આર્થિક સંક્રમણના હિસાબે ધંધે જાગી ગયા, પછી કોરોનાની મહામારીએ જે વેગ પકડ્યો એની અંદર લોકો બહુ જ રક્તદાન કરવા માટે એક માનસિક અને સામાજિક રીતે પોતે બીક બતાવતા હતા કે ભાઈ અમને શું થઈશે. એ ભયને દૂર કરવા માટે અમે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું. આજરોજ મેં પણ 90મી વાર રક્તદાન કરી અને વિશ્વ ડૉક્ટર દિવસની ઉજવણીના ભાગરૂપે એક માનવ સેવાનું કાર્ય કર્યું. તેમજ આ કાર્યક્રમની અંદર પરમ ડૉક્ટર હાઉસની ટીમ, જે ડૉક્ટર ચેતન પટેલ અને જે બીજા ડૉક્ટરો હતા, એને ખૂબ સહકાર આપ્યો અને આવા મહામારીના સમયની અંદર કેમ્પ કરી અને જે જીવન બચાવવાનું કામ કર્યું એ બદલ ડૉક્ટરની ટીમને અને ખાસ તો રક્તદાતાઓને અભિનંદન આપું છું. આ તકે હું આપની ચેનલના માધ્યમથી સુરતની તમામ જનતાને વિનંતી કરું છું કે આપશ્રી પણ આવા રક્તદાન કેમ્પની અંદર જાઓ. નહીં હોય તો આવી બધી વસ્તુ થતી નથી. ખરેખર એવું મનમાં ડર નહીં રાખો કે રક્તદાન કરવાથી તમને કોઈ કોરોનાનો ભય લાગી જશે, પણ રક્તદાન કરો તો કોઈનું જીવન બચે. આપના એક રક્તદાનથી 3 વ્યક્તિઓનો જીવ બચે છે, માટે રક્તદાન કરી અને માનવતા મહેકાવો. બીજું, સોશિયલ ડિસ્ટન્સનું જે પાલન કરવાનું હતું એ અમે પૂરેપૂરું પાલન કરી, સેનિટાઈઝ બી લોકોને કરી અને બહુ સારી રીતે અમે આ કામ કર્યું અને સારી રીતે જે રક્તદાતાઓ અમને સહકાર આપે એ બધાનો ખૂબ ખૂબ આભાર.